નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના ભદામ ગામ ખાતે ગુજરાતના ગૃહ અને ઉર્જા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે સુજલામ સુફલામ જળસંચય અભિયાન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે આવેલા બદામ ગામના તળાવમાં ભૂમિપૂજન કરીને તળાવ ઊંડા કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ સાથે નર્મદા જિલ્લાના નાંદોદ, ગરુડેશ્વર, તિલકવાડા, દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં તળાવો ઊંડા કરવા, ચેકડેમ, જળાશય, ડિસિલ્ટિંગ, વન તળાવ, નહેર સફાઈ અને એર વાલ્વ બદલવા વગેરે જેવી કામગીરી માટેના 2 કરોડથી પણ વધુ ખર્ચે આશરે 163 જેટલા કામોનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહ અને ઉર્જા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સુજલામ સુફલામ જળસંચય યોજના જિલ્લા વહીવટી તંત્ર અને જનભાગીદારી થકી આ કામ પાર પાડવામાં આવશે વાતો કહી હતી અને જળસંચય કરવા મંત્રીઓએ સૌને આહવાન કર્યું હતું. રાજ્યના ગૃહ અને ઉર્જા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સુજલામ સુફલામ જળસંચય યોજના જિલ્લા વહીવટી તંત્ર અને જનભાગીદારી થકી આ કામ પાર પાડવામાં આવશે જેવી વાતો કહી જળસંચય કરવા મંત્રીએ સૌને આહવાન કર્યું હતું. ઉપરાંત પાણીદાર ગુજરાત બનાવવાની વાત કરી હતી. આ પ્રસંગે ગુજરાત અન્ન આયોગના અધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ લખાવાળા, સચિવ શ્રી એસ જે હૈદર, નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી આર એસ નિનામા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જીન્સી વિલિયમ, અન્ન આયોગના સદસ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, અગ્રણી ઘનશ્યામભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે 1 મે ગુજરાતનો 58મા સ્થાપના દિવસે સૌ ગુજરાતવાસીઓને હૃદયપૂર્વકની હાર્દિક શુભકામનાઓ આપું છું. આજે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યની અંદર અંકલેશ્વરના કોશંબડીથી સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત થાય છે. રાજ્યના તમામ મંત્રીશ્રીઓ તમામ જિલ્લામાં જઈને સમગ્ર રાજ્યની અંદર જળ સંગ્રહની ક્ષમતામાં વધારો થાય એના માટે આજથી શુભારંભ કરવાના છે. અને આ આખો અભિયાન 1 મેથી 31 મે સુધી સમગ્ર રાજ્યની અંદર ચાલવાનું છે. અને આ અભિયાનની અંદર સરકારની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ, સંતો, મહંતો અને અનેક સમાજના આગેવાનો જોડાવાના છે. અને જેના માધ્યમથી આપણું ગુજરાત ની જળ સંગ્રહ શક્તિમાં વધારો થાય અને પાણીદાર ગુજરાતના નિર્માણ માટે જનશક્તિના સામર્થ્યથી જળ શક્તિ જળ સંગ્રહનો વધારો કરીએ એવા શુભ આશયથી આજે નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના બદામ ગામે અમારા સૌ આગેવાનોની ઉપસ્થિતિની અંદર આજના આ કાર્યક્રમની શરૂઆત કરવામાં